नमस्कार विद्यार्थी मित्रों, आस्था स्कूल द्वारा आयोजित वीडियो लेक्चर में आपनु स्वागत है। 11 कॉमर्स अर्थशास्त्र चैप्टर नंबर 3 मांग छेले जे बात करी है, मांगना लक्षणों, मांगनो अर्थ अने मांग विधेय। मांग एटले शुं? तो कि भाई चोक्कस समय चोक्कस स्थाने वस्तु खरीदवानी तमारी इच्छा शक्ति अने तैयारी होय ने एने मांग कहेवामां आवे। बे चार उदाहरणों मैं पण तमने आप्या કે આપણી ઈચ્છા હોય પણ સામે એટલી તૈયારી નાણું ન હોય તો માંગ થઈ શકે નહીં। માંગ વિધેય જોયું હતું, એમાં સંજ્ઞાઓ જોયું હતું, યુ ટી વાય એક્સ આ બધી સંજ્ઞાઓ છે જોઈ હતી। છેલ્લે માંગના નિયમમાં આલ્ફ્રેડ માર્શલે જે નિયમ આપ્યો કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો ત્યારે જે પરિસ્થિતિ સર્જાય એને માંગ કહેવામાં આવે। તો એ અન્ય પરિબળો કયા જે સ્થિર રહેવા જોઈએ અને કિંમતમાં ફેરવા જોઈએ? અન્ય પરિબળો એ માંગની ધારણાઓમાં જોવાના છે। કયા પરિબળો? તો પહેલું છે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી। ગ્રાહકની અભિરુચિ, તમારી પસંદગી અને અભિરુચિ આ સ્થિર રહેવી જોઈએ। બીજું તમારી આવક છે એ સ્થિર હોવી જોઈએ, આવક વધઘટ થાય તો માંગ ફેરફાર થાય, અગાઉ વાત કરી હતી એમ। ત્રીજું છે અવેજી અને પૂરક વસ્તુ। અવેજી એટલે એક વસ્તુના બદલામાં તમે બીજી વાપરી શકો, ચાના બદલામાં કોફી। પૂરક વસ્તુ એટલે એક વસ્તુને ચલાવવા માટે કમ્પલસરી બીજી વસ્તુ જોઈએ। ફોર એક્ઝામ્પલ, મોબાઈલ ને ચલાવવા માટે સિમ કાર્ડ, સાયકલને ચલાવવા માટે પેન્ડલ। ચોથી વસ્તુ છે ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો, જે કરવામાં આવતા નથી। ભવિષ્યમાં કિંમત વધઘટ થવાની હોય તો માંગમાં ફેરફાર થવાનો છે। પાંચમું છે વસ્તીનું પ્રમાણ। આ પાંચેય પરિબળો સ્થિર રહે એટલે કે આ પાંચે અન્ય પરિબળો યથાવત રહે અને કિંમતમાં ફેરફાર થાય અને માંગ વધે અને ઘટે તો માંગનો નિયમ લાગુ પડે। જો કિંમત ઘટે અને માંગ વધે, અથવા કિંમત ઘટે અને માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે, અને માર્શલના શબ્દોમાં માંગનો નિયમ કહેવામાં આવે। માંગના નિયમની સમજૂતી મેળવવા માટે છે અનુસૂચિ પહેલાં આપણે જોવાની છે કે કિંમત ઘટે તો માંગમાં શું ફેરફાર થાય, કેવી રીતે ફેરફાર થાય। ત્યાર પછી છે માંગના નિયમને કયા બે કારણોથી છે સમજી શકાય એનો અભ્યાસ કરવાનો છે। જોઈએ અનુસૂચિ, તો અનુસૂચિમાં દૂધની કિંમત આપેલી છે અને સાથે સાથે જે દૂધની માંગ આપેલી છે કે દૂધની કિંમત જ્યારે 50 રૂપિયા છે ત્યારે એની માંગ કેટલી છે 1 લિટર, કિંમત ઘટીને કેટલી થાય છે 40, માંગ 2, 30, 3, 20, 4, કિંમત ઘટીને 10 થાય છે એટલે માંગ કેટલી થઈ જાય છે 5। અને એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ભાઈ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે, વ્યસ્ત। કારણ કે કિંમત ઘટી 50 થી 40, 40 થી 30, 30 થી 20, 20 થી 10, તો એવા સમયે માંગ 1, 2, 3, 4, 5, માંગમાં શું થયો વધારો, કિંમત ઘટી એટલે માંગ વધી। હવે કિંમત વધશે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, તો એ માંગમાં શું થાય ઘટાડો, 5 થી 4 થઈ, 4 થી 3 થઈ, 3 થી 2 થઈ, 2 થી 1 થઈ, એ કિંમત વધી એટલે સ્વાભાવિક છે માંગમાં શું થયો ઘટાડો। કિંમત ઘટી એટલે માંગ વધી અને કિંમત વધી એટલે માંગ ઘટી। હવે જે સમજવાનું છે એ માંગના નિયમને સમજવા માટે આપણે આકૃતિ સમજવી પડે, તો આકૃતિ સમજવા માટે તમને ઓએક્સ અને ઓવાયની ખબર હોવી જોઈએ। તો ઓએક્સ છે એ આડી ધરી છે, આ ઓ અને આ એક્સ આડી ધરી, ઓવાય છે ઊભી ધરી છે। અગાઉ વાત કીધી એક સ્વતંત્ર છે એક પરતંત્ર ચલ છે પહેલાં ચેપ્ટરમાં। તો ઓએક્સ ઉપર આપણે શું મૂકશું, દૂધની માંગ શેમાં, તો કે ભાઈ લીટરમાં, દૂધની માંગ શેમાં દર્શાવવાની છે લીટરમાં, તો લીટરમાં દર્શાવો એટલે ઓછામાં ઓછી એક, વધારે વધારે 5, તો 1, 2, 3, 4, 5। ઓવાય ઉપર, તો કે ભાઈ કિંમત ઓછામાં ઓછી 10, વધારે વધારે 50, 10, 20, 30, 40, 50। હવે ઓએક્સ અને ઓવાય ઉપર આપણે માંગ અને કિંમત મૂકી દીધી છે, હવે આપણે શું કરવાનું છે, તો કે ભાઈ હવે આપણે માંગની આકૃતિ તૈયાર કરવાની છે। તમને ઓએક્સ ઓવાયની ખબર છે, પહેલાં ચેપ્ટરમાં વાત કરી દે। હવે તો કે ભાઈ જ્યારે વસ્તુની કિંમત છે એ 50 છે ત્યારે માંગ કેટલી છે 1, તો એ વસ્તુની કિંમત 50, એ 50 અને માંગ 1, તો 50 અને 1 ક્યાં ભેગા થાય છે, તો કે એ પહેલાં પોઈન્ટ મેળવી દેવાના, પછી આપણે રેખા તૈયાર કરવાની છે D1। હવે તો કે ભાઈ કિંમત છે ઘટીને 40 થઈ, માંગ વધીને કેટલી થઈ 2, તો કિંમત ઘટીને 40, માંગ વધીને 2, આ બે ક્યાં ભેગા થાય 40 અને 2 બી એ 30 છે 3, આ 30 આ 3, 20 4, આ 20 આ 4, છેલ્લે કિંમત ઘટીને કેટલી થઈ ગઈ 10, માંગ કેટલી થઈ ગઈ 5, ક્યાં ભેગા થયા અહીં
તો જેમ જેમ કિંમત ઘટતી ગઈ એમ માંગમાં શું થતો ગયો વધારો. તો અહીંયા જે નિયમ લાગુ પડ્યો છે એ માંગનો નિયમ લાગુ પડ્યો છે. અગાઉ વાત કરી ભાઈ અન્ય પરિબળો સ્થિર રહે અને કિંમતમાં ફેરફાર થાય ત્યારે કિંમત ઘટે ત્યારે માંગ વધે, કિંમત વધે ત્યારે માંગ ઘટે, અને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે. હવે પોઈન્ટ મેળવી દીધા. હવે આ જે રેખા તૈયાર થઈ એ ડીડી રેખા થઈ, ડિમાન્ડ રેખા. ડિમાન્ડ એટલે માંગ રેખા. તો આ જે તૈયાર થઈ કઈ રેખા થઈ? માંગ રેખા. અને આ જે સમજૂતી છે શેની થઈ? માંગના નિયમ. માંગના નિયમમાં ખાસ દૂધની માંગ તો કે ભાઈ લીટરમાં છે, નીચે છે, કિંમત છે, એવું હોય ઓએ વાય ઉપર છે ઊભી ધરીમાં, એના અનુસંધાને આપણે જે સમજૂતી મેળવી એ માંગનો નિયમ ત્યાં થાય. પહેલાં તમારે આ કિંમત અને માંગના જે પોઈન્ટ છે ને એ મેળવી લેવાના, અને ત્યાર પછી આ માંગને તૈયાર કરવાની, જેનાથી સરળતાથી સમજી શકાય. આકૃતિમાં એક સ્તરી પર દૂધની માંગ અને વાય ધરી પર છે એ દૂધની કિંમત લીટરમાં છે. જુદી જુદી કિંમતે છે, જુદી જુદી માંગ દર્શાવે છે, અને એ જે બંને રેખાઓ જોડતી રેખાઓ છે એને માંગ રેખા કહેવામાં આવે. આ બધી રેખાઓ જોડે એ બી સી ડી ઈ ત્યારે જે તૈયાર થાય શું કહેવામાં આવે છે? માંગ રેખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ માંગનો નિયમ છે. માંગના નિયમને બે કારણોના મદદથી સમજી શકાય. એક છે આવક અસર. તમારી આવકમાં ફેરફાર થાય તો એ માંગનો નિયમ છે ઘણીવાર અસર કરતો હોય. અને બીજું છે અવેજી. સામાન્ય રીતે એવું કહી શકે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય અને ગ્રાહકની વાસ્તવિક આવક વધે. વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહેવામાં આવે. તો એવા સમયે છે એ માંગના નિયમ પર અસર થતી જોવા મળે. ટૂંકમાં સમજાવું તો જ્યારે દૂધની કિંમત 50 રૂપિયા હતી લીટરની, ત્યારે તમે તમારી પાસે 50 રૂપિયા એટલે તમે કેટલા લીટર ખરીદી શકતા હતા? એક. હવે કિંમત ઘટીને કેટલા રૂપિયા થઈ ગઈ? તો કે ભાઈ 10. કિંમત ઘટીને કેટલી થઈ ગઈ? 10 રૂપિયા. તો હવે 50 રૂપિયાનું કેટલા લીટર દૂધ આવશે? તો કે ભાઈ 5 લીટર. કિંમત ઘટીને 10 એટલે તમારી ખરીદ શક્તિ આપોઆપ વધી ગઈ. તો એ જે ફેરફાર છે ને એ માંગના નિયમ કરે. જ્યારે 50 રૂપિયા હતા ત્યારે તમારી પાસે 50, ત્યારે તમારી પાસે બચત કેવી હતી? 0. પણ હવે તમારી પાસે 50 હોય અને કિંમત ઘટીને 10 રૂપિયા થાય તો 10 રૂપિયાનું લીટર દૂધ આવે તો તમારી પાસે બચ્યા કેટલા? 40 રૂપિયા. તો 40 રૂપિયા છે એ તમારી જે કંઈ ફેરફાર છે, તમારી આવક છે, એને અસર કરે છે. એટલે તમારી ખરીદ શક્તિ આપોઆપ વધી જાય. આમ કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય અને એના પરિણામે માંગને અસર થાય ને, તો એ આવક અસરના પરિણામે થયેલો માંગ ફેરફાર કહેવાય. સાવ હલકા પ્રકારની વસ્તુ અથવા નકારાત્મક બાબતમાં છે કે માંગમાં છે ફેરફાર થતો જોવા મળે છે. એટલે આવક અસરના પરિણામે પણ છે માંગના નિયમમાં ફેરફાર થતો જોવા મળે. સીધી જ વસ્તુ 50 રૂપિયા હતા એના 10 રૂપિયા થઈ જાય, તમારી પાસે બચત કેટલી થઈ? 40 રૂપિયા. તો 40 રૂપિયાનું તમે ફરીથી દૂધ ખરીદો એટલે એ આપોઆપ છે માંગના નિયમને અસર કરતું જોવા મળે. બીજી જે અસર છે અવેજી અસર. અવેજી અસર એટલે કોઈ એક વસ્તુની મૂળ કિંમતમાં ઘટાડો થાય ત્યારે એની સમાન અવેજી વસ્તુ છે એની સરખામણી આ વસ્તુ સસ્તી બને. તો ગ્રાહક છે અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે. માંગના નિયમને બીજું જે અસર પરિબળ કરે છે એ કયું છે? અવેજી અસર. કે ચાના બદલામાં તમે કોફી વાપરો છો, ચાની કિંમત એની છે, કોફીની કિંમત ઘટી તો કોફીની માંગમાં શું થયો? વધારો. સીધી જ વસ્તુ છે, ચાના 50 છે, કોફીના 30 છે, તો ચા જેવી જ વસ્તુ કોફી મળે છે. તો હવે કોફી તમને 30માં મળે છે તો તમે ચાની ખરીદી શું કરશો? શું કરશો? ઘટાડશો. શેની ખરીદી કરશો? કોફીની. કારણ કે હવે કોફી છે 30 રૂપિયાની તમને મળે છે. તો મૂળ વસ્તુની માંગ છે ઘણીવાર ગ્રાહકની અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે એવું પણ બને. દાખલા તરીકે સાદું પેન્ટ અને જીન્સ પેન્ટ, આ બંને પેન્ટ એકબીજાની અવેજી છે. પણ જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે એની અવેજી જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે તો ગ્રાહકોને બંને પેન્ટની કિંમતની સરખામણી કરવી અને સાદી પેન્ટ સસ્તી લાગે તો એ સાદી ખરીદશે અને સાદા પેન્ટની માંગ વધારી અને જીન્સ પેન્ટની માંગ ઘટાડે છે. ખાસ સમજો, બે સરખા પેન્ટ છે સાદું અને જીન્સ, બેની એક જ કિંમત છે. પણ હવે જ્યારે કોઈ એક પેન્ટની કિંમત ઘટે છે, સાદા પેન્ટની કિંમત ઘટે છે, તો ગ્રાહક છે હંમેશા સંતોષ અને બેમાં સરખો મળે છે. તો કઈ વસ્તુ ખરીદશે? સાદી પેન્ટ જ ખરીદશે. તમને કોઈ વસ્તુ 25 હજારની મળતી હોય, એવી ને એવી બીજી વસ્તુ 15 હજારમાં મળતી હોય તો તમે 25 હજારની ખરીદો, 15 હજારની ખરીદો, 15 હજાર. તો
तो ये जे असर से अवेजी असर तरीके ओळखवामां आवे अने मांगना नियम ने छे ये असर करतो जोवा मळे छे। એટલે માંગના નિયમ આપણે જોયો સમજ્યા કે ભાઈ માંગનો નિયમ એટલે અન્ય પરિબળો જે યથાવત રહે કિંમતના પરિણામે જે ફેરફાર થાય ને જે પરિસ્થિતિ આવે છે એને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે। બે વસ્તુ અસર કરે, એક તો આવક અને બીજું અવેજી અસર। ત્યાર પછી માંગના નિયમના અપવાદો છે, વિસ્તૃત છે, નેક્સ્ટ ટાઈમ સુધી રાખીએ।